કહેવાય છે ને કે સૌથી પહેલાં આંખને જોવું ગમે તો જ મોઢાને ભાવે છે, તો આજે આપણે એવું જ આંખને ગમે તેવું અને મોઢાને ખૂબ ભાવે તેવું ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ થીક અને ક્રીમી સૂપ ઘરે જ બનાવીએ. તો ચલો ફટાફટ રેસીપી જોઈએ. ટમેટો સૂપ બનાવીએ છીએ તો સૌથી પહેલાં તો ટમેટા જ જોઈશે. ટમેટા આપણે એકદમ ફ્રેશ લઈશું, જેની સ્કીન બિલકુલ લૂઝ ના હોય. મીડિયમ સાઇઝના એકદમ લાલ કલરના અને પાકેલા ટમેટા લેશું. હવે ટમેટાની આંખ સાઈડનો ભાગ કાઢી લઈએ અને પછી તેના મીડિયમ કટકા કરીએ. જો તમને મારા વિડીયોને રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને લાઇક આપજો. સૂપ બનાવવા માટે સૌથી પહેલાં કુકરમાં આપણે થોડું તેલ લઈએ છીએ, જેથી આપણું બટર ન બળે. હવે બટર લઈએ છીએ. બટર થોડું મેલ્ટ થાય પછી તેમાં તમાલપત્ર લઈએ છીએ, લસણ લઈએ છીએ, આદુનો કટકો લઈએ છીએ, આખા મરી લઈએ છીએ અને મોટી સમારેલી ડુંગળી લઈએ છીએ. બધું બરાબર મિક્સ કરી અને સાતડીએ છીએ. પછી તેમાં ગાજર નાખીએ છીએ, તમે બીટ પણ લઈ શકશો. ત્યારબાદ આપણે ટમેટા એડ કરીએ છીએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ છીએ. હવે ખાંડ લઈએ છીએ અને કોથમીરની દંડી નાખીએ છીએ. બધું મિક્સ કરીને ટમેટો ડૂબે તેટલું પાણી નાખવાનું છે ફ્રેન્ડ્સ. જો પાણી વધારે હશે તો સૂપ બહુ પતલું બનશે, એટલે આપણે એ બાબતનું ધ્યાન રાખીશું. પછી કુકર બંધ કરી અને 3-4 વિસલ થવા દઈએ. કુકરની વિસલ થાય અને કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે સૂપ જેના વગર અધૂરું જ છે તેવા ક્રૂટોન્સ બનાવીએ. ક્રૂટોન્સ બનાવવા માટે બ્રેડ લીધી છે અને તે બ્રેડને આપણે ચોરસ ટુકડા કરીએ છીએ. આપણે અહીંયા ક્રૂટોન્સને તળીને નથી બનાવતા, પણ તેને સેલો ફ્રાય કરીએ છીએ. તેની માટે એક પેનમાં બટર લઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. પછી તેમાં બ્રેડના કટકા ગોઠવીએ છીએ અને એક બાજુ સોનેરી થઈ જાય પછી આપણે એને બીજી બાજુ બટર નાખીને પલટાવીએ છીએ, જેથી બંને બાજુ સરખી કડક થઈ જાય. આ ક્રૂટોન્સમાં જો તમારે ફ્લેવર કરવી હોય તો તમે ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો પણ નાખી શકશો. કુકરની સીટી ઉપર કરીને જોઈ લઈએ. આપણું સૂપનું મિશ્રણ બફાઈ ગયું છે. હવે તેને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરીએ. સરખું બ્લેન્ડ થયા પછી આપણે તેને ગળણીથી ગાળી લઈશું. હવે સૂપને આપણે એક પેનમાં લઈએ છીએ. તેમાં મરી પાવડર ઉમેરીએ છીએ. સૂપને સારું ટેક્સચર દેવા તેમાં કોર્નફ્લોરને પાણીમાં ઓગાળીને નાખીએ છીએ. સૂપને ચટપટો ટેસ્ટ દેવા માટે તેમાં ટોમેટો કેચઅપ ઉમેરીએ છીએ. સૂપ ઉકળવા લાગ્યું છે. હવે તેને વધારે રીચ અને ક્રીમી બનાવવા માટે આપણે મલાઈ એડ કરીએ છીએ. તમે ફ્રેશ ક્રીમ પણ વાપરી શકશો. હવે સૂપ રેડી છે. તો સર્વિંગ માટે આપણે સૂપને એક બાઉલમાં કાઢ્યા પછી ઘરની મલાઈથી જ એક ડિઝાઇન બનાવીએ.